નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ એજ્યુકેશન ચેનલ જેનું નામ છે EduCare. આજની તારીખ છે 5 જુલાઈ અને આપણે ડિસ્કસ કરવાના છીએ કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ વિશેની. અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો જેથી તમે આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં મેળવી શકો. વિડીયોને શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જોઈએ, સરકાર દ્વારા કયા પાકના મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં 13% વધારો કરાયો છે? તો મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે ટેકાનો ભાવ. ગુજરાતી ભાષામાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝને ટેકાનો ભાવ કહે છે. તો સરકાર દ્વારા હાલ ચોખાના ભાવમાં 13% વધારો કરાયો છે. ચોખાનો ભાવ ફાઇનાન્શિયલ યર 2018માં એટલે કે માર્ચ સુધી હતો 1550 રૂપિયા, જે 13% વધારીને, હકીકતમાં 12.9% વધારીને કરાયો છે આ ફાઇનાન્શિયલ યર 2019 માટે તે ભાવ થયો છે 1750 રૂપિયા. આ ઉપરાંત અન્ય 14 પાકોમાં પણ સરકારે ભાવ વધારો, મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો કર્યો છે, જે અનુક્રમે છે બધા ખરીફ પાકો જ છે. તે તમે જોઈ શકો છો, પેડી એટલે ચોખા, જુવાર, બાજરો, મેઝ એટલે મકાઈ અને રાગી, આ બધા ખરીફ પાકોના ભાવમાં વધારો કરાયો છે. અને જેનું મુખ્ય કારણ છે ખેડૂતની આવકને બમણી કરવાનું. હાલ ખેડૂતની આવક 1.1% જેટલી જીડીપીમાં, ભારતના જીડીપીમાં હાલ ખેડૂતની આવક 1.1% જેટલી છે અને તેનો બમણો કરવાનો ઉદ્દેશ્ય છે તેવું આપણા ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આગળનો પ્રશ્ન જોઈએ, કયા ક્રિકેટરે હાલમાં મોસ્ટ સ્ટમ્પિંગ ઇન T20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં રેકોર્ડ બનાવ્યો? તો કે તે રેકોર્ડ બનાવ્યો છે આપણા ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ. મહેન્દ્રસિંહ ધોની હાલ સુધીમાં 91 જેટલી T20 ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે, તેમાં તેણે સૌથી વધુ 33 વખત સ્ટમ્પ આઉટ કરીને પોતાનું રેકોર્ડ એક નોંધાવ્યો છે. તેની પહેલાં જે ક્રિકેટર હતા આ લિસ્ટમાં સૌથી આગળ, તે હતા કામરાન અકમલ, જે પાકિસ્તાની ક્રિકેટર છે અને અત્યાર સુધી તેણે 32 વખત સ્ટમ્પ આઉટ કરવાનો રેકોર્ડ હતો. તો મહેન્દ્રસિંહ ધોનીએ તેને પછાડીને પોતાનું નામ લિસ્ટમાં સૌથી ઉપર નોંધાવી લીધું છે. આગળનો પ્રશ્ન જોઈએ, સિમોન સ્મિથ કઈ ભારતીય કંપનીના ઓસ્ટ્રેલિયન જૂથના MD તરીકે નિમાયા છે? તો કે સિમોન સ્મિથ હાલ MD તરીકે નિમાયા છે ઓલા કંપનીના. ઓલા કંપનીની એક પેરેન્ટ કંપની ઓસ્ટ્રેલિયામાં આવેલી છે, તેના MD મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે સિમોન સ્મિથને. આગળનો પ્રશ્ન જોઈએ, કોલસાના ખાણની દેખરેખ અને નિયમન માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? તો કે ખાણની દેખરેખ અને નિયમન માટે લોન્ચ કરવામાં આવી છે ખાણ પ્રહરી એપ. 4 જુલાઈના રોજ 3 વાગ્યે ન્યૂ દિલ્હીમાં એક કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં આપણા કોલસા મંત્રી પિયુષ ગોયલે આ એક એપ લોન્ચ કરી છે, જેના દ્વારા કોઈપણ સામાન્ય પબ્લિક, જો તેને ખબર હશે કે આ જગ્યાએ કોઈ ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન થાય છે, તો તે એપ દ્વારા કમ્પ્લેન નોંધાવી શકશે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા મંત્રાલયે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ સ્કીમ લોન્ચ કરી છે? તો કે આ સ્કીમ લોન્ચ કરી છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લાયક વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ કરવા માટે આકર્ષિત કરવા. તો કે આની લાયકાત શું છે, આ સ્કીમ માટે લાયકાત શું છે? તો કે જે કોઈ વિદ્યાર્થી IIT, NIT, IISC, IIST જેવી ખ્યાતનામ કોલેજોમાંથી જો MSc કે પછી MTech પૂર્ણ કર્યું હોય અથવા તો ચાલુ હોય, તો તે વિદ્યાર્થીઓ આ સ્કીમને લાયક ગણાશે. અને જો તે આગળ PhD કરવા માંગતા હોય, PhDનો ફૂલ કોર્સ, 5 વર્ષનો કોર્સ કોઈપણની IIT માં કે પછી IISC માં કરવા માંગતા હોય, તો તે આ સ્કીમ માટે એલિજિબલ છે. તો આ સ્કીમ અંતર્ગત, સ્કીમ વિશે થોડુંક જાણીએ, તો આ સ્કીમ અંતર્ગત જે તે વિદ્યાર્થીને પહેલા 2 વર્ષ માટે 70,000 રૂપિયા પર મંથ ફેલોશિપ તરીકે અપાશે, પછીના 3જા વર્ષે અપાશે 75,000 રૂપિયા પર મંથ, અને બાકીના જે 4થા અને 5મા વર્ષ માટે તે વિદ્યાર્થીને અપાશે 80,000 રૂપિયા પર મંથ. તો આ રીતે 5 વર્ષ માટે વિદ્યાર્થીને આવી અલગ અલગ રકમ સ્કોલરશિપ તરીકે આપવામાં આવશે. અને અલગથી બીજા
અલગથી આ બીજા 2 લાખ રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે. તો કે આ 2 લાખ રૂપિયા શા માટે? જો કોઈ રિસર્ચ અંતર્ગત કોઈ ખર્ચ થાય કે પછી કોઈ વિદેશ યાત્રા થાય કે પછી કોઈ પણ કંઈ ખર્ચ થાય તો તે ખર્ચને સમાવવા માટે આ 2 લાખ રૂપિયામાંથી રાશિ વાપરવામાં આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોની યુએસના ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર તરીકેની નિમણૂક થઈ? તો કે નિમણૂક થઈ છે એનઆરઆઈ, ભારતીય એનઆરઆઈ ઉત્તમ ઢિલોન, જે લોયર છે તેની યુએસના આ ડીઈએ ડિપાર્ટમેન્ટમાં એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર તરીકેની નિમણૂક કરવામાં આવી. અને આ નિમણૂક કરાઈ છે યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીઓ દ્વારા. તો આગળનો પ્રશ્ન જોઈએ. ડેની બ્રાયન્ટે કઈ કંપનીના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું? ડેની બ્રાયન્ટે હાલમાં રાજીનામું આપ્યું ગૂગલ ક્લાઉડના સીઓઓ તરીકે. સીઓઓ એટલે ચીફ ઓપરેટિંગ ઓફિસર. તો ડેની બ્રાયન્ટે ગૂગલની આ એક પેરેન્ટ કંપની છે ગૂગલ ક્લાઉડ, એના સીઓઓ તરીકે રાજીનામું આપ્યું. તો આજના કરંટ અફેર્સને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જો હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. તમારા સજેશન આવકાર્ય છે. મળીશું બીજા કરંટ અફેર્સ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.